morning students, up to posting fourth chapter says process posting as per new syllabus, and you will get this chapter from semester 4. तो सेमिस्टर फोर में हमारी पोस्टिंग बुक छे एमआरटी हमारा फोर्थ चैप्टर करवाने छे नाउ सी फर्स्ट ऑफ ऑल व्हाट इज प्रोसेस पोस्टिंग तो सी प्रोसेस पोस्टिंग इज अ मेथड ऑफ पोस्टिंग जस्ट लाइक यूनिट पोस्टिंग कॉन्ट्रैक्ट पोस्टिंग जॉब एंड बैच पोस्टिंग આ બધી મેથડની જેમ પ્રોસેસ પોસ્ટિંગ ઇઝ ઓલ્સો અ વન મેથડ ઓફ પોસ્ટિંગ હવે જ્યારે કોઈ પણ વસ્તુનું પ્રોડક્શન એક રિપીટેટિવ પ્રોસેસમાંથી પાસ થતું એટ ધેટ ટાઈમ ધ બિઝનેસ યુનિટ કેન એમ્પ્લોય પ્રોસેસ પોસ્ટિંગ મેથડ બરોબર છે સર ફોર એક્ઝામ્પલ જસ્ટ ટેક એન એક્ઝામ્પલ ઓફ એન ઓઇલ મિલ બરોબર છે ઓઇલ મિલ પર શું થાય સૌથી પહેલા પીનટ્સ છે એ પીનટ્સ ક્રશ થાય ક્રશિંગ પ્રોસેસ એને આપણે કહેશું બરાબર છે આ ક્રશ એટલે ઓલું ટીન એજ પણ ક્રશ થાય એ નહીં સીલ દ્વારા ક્રશ કરવાના છે બરાબર તો ધેટ ઇઝ કોલ્ડ ક્રશિંગ પ્રોસેસ હવે વન્સ ધી પીનટ્સ આર ક્રશ ઇટ બીકમ્સ એન ઓઇલ એમાંથી ઓઇલ બની જાય હવે શું થાય તો કે ઈ ઓઇલને રિફાઇન કરવામાં આવે સેકન્ડ પ્રોસેસ સ્ટાર્ટ્સ હિયર જેને આપણે કહેશું રિફાઇનિંગ પ્રોસેસ ઓઇલ રિફાઇન થઈ ગયું પછી શું આવશે તો કે ઇટ વિલ બી પેક્ડ ઇન ટુ અ ટીન તેના ડબ્બા ભરવામાં આવશે તો એને આપણે કહેશું પેકિંગ અથવા ટીનિંગ પ્રોસેસ ડબ્બા ભરાઈ જાય ટીન ભરાઈ જાય એટલે એના ઉપર જે તે મિલનું લેબલ લાગશે આને શું કહેશું લેબલિંગ અથવા તો માર્કેટિંગ અથવા તો ડિસ્ટ્રીબ્યુશન પ્રોસેસ તો પ્રોસેસ વાઇઝ તો પ્રોસેસ કોસ્ટિંગ નું એક કેરેક્ટરિસ્ટિક છે કે આની અંદર દરેક પ્રોસેસ ની સેપરેટ કોસ્ટ ફાઇલ કરવાની છે ક્રશિંગ પ્રોસેસ તો એની કોસ્ટ જુદી ફાઇલ થશે પછી રિફાઇનિંગ પ્રોસેસ તો એની કોસ્ટ સેપરેટ ફાઇલ કરશું પછી ટીનિંગ પ્રોસેસ એની કોસ્ટ સેપરેટ લેબલિંગ માર્કેટિંગ તો એની કોસ્ટ જુદી બીજું સેકન્ડ ઇમ્પોર્ટન્ટ કેરેક્ટરિસ્ટિક છે પ્રોસેસ કોસ્ટિંગ નું તો આપણે ફર્સ્ટ પ્રોસેસમાં પીનટ્સ ઇન્ટ્રોડ્યુસ કરી બરોબર છે અને આ પીનટ્સ ને ક્રશ કર્યા હવે એને ક્રશ કરીને જે ઓઇલ મળ્યું એટલે કે ફર્સ્ટ પ્રોસેસ નું જે આઉટપુટ મળ્યું એને આપણે ક્યાં લઈ ગયા સેકન્ડ પ્રોસેસ માં રિફાઇનિંગ માં એનો મતલબ થયો કે એક પ્રોસેસ નું આઉટપુટ એ નેક્સ્ટ પ્રોસેસ માટે શું ગણાય ઇનપુટ ગણાય એક પ્રોસેસ નું આઉટપુટ એ નેક્સ્ટ પ્રોસેસ નું ઇનપુટ ગણાશે રિફાઇનિંગ પ્રોસેસમાં જે ઓઇલ રિફાઇન થઈને નીકળ્યું એને આપણે થર્ડ પ્રોસેસમાં શું કરશું તો કે ટીનિંગ માટે લઈ જશું ડબ્બા ભરવા માટે લઈ જશું એટલે સેકન્ડ પ્રોસેસનું આઉટપુટ થર્ડ પ્રોસેસનું શું થયું ઇનપુટ થયું તો અહીંયા ભૂલ છે કે આઉટપુટ ઓફ ઈચ એન્ડ એવરી પ્રોસેસ વિલ બીકમ ધ ઇનપુટ ઓફ નેક્સ્ટ દરેક પ્રોસેસ ની આઉટપુટ એના પછીના પ્રોસેસ માટે ઇનપુટ બને અને છેલ્લી જે પ્રોસેસ લાસ્ટ પ્રોસેસ આપણે લેબલિંગ માર્કેટિંગ
So a label is a marketing process now will become our finished goods. Direct process ma input to a required che for least even certain additional expense are also incurred. Like a crushing process ma ki, jaise refining process ma hi ba, to khali ye ko nahi ki mai boss process ma je tel aayi hui tel aayi આપણે લેબર એડ કરશું થોડાક મિસેલેનિયસ એક્સપેન્સ કરશું બરાબર છે ત્યારે આપણને સેકન્ડ પ્રોસેસનું આઉટપુટ મળશે બરાબર છે તો ધીઝ આર ધી ઇમ્પોર્ટન્ટ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ પ્રોસેસ કોસ્ટિંગ ચલો હવે કોઈ પણ ઇન્ડસ્ટ્રીની અંદર બરાબર છે સે ફોર એક્ઝામ્પલ આપણે ઓઇલ મિલનો એક્ઝામ્પલ peanuts were introduced in the post process. બરાબર છે પહેલી પ્રોસેસમાં આપણે વન ટન પીનટ ઇન્ટ્રોડ્યુસ કરીએ હવે આમાંથી કેટલું રો ઓઇલ પ્રોડ્યુસ થશે તો એ ઓઇલ મિલના ઓનરને ખબર કે ભાઈ તમે એક ટન પીનટ ઇન્ટ્રોડ્યુસ કરો એટલે હાફ ટન ઓઇલ વિલ બી મેન્યુફેક્ચર પાસ્ટ એક્સપિરિયન્સ ઉપરથી શું હોય તો કે From the past experience, they can see about the unit to be manufactured at the end of each process. And I come up here. If I get the peanut introduced here, at the end of the 50% jaisi loss thase, ane half ઓઇલ વિલ બી મેન્યુફેક્ચર બરાબર છે હવે 50% જે લોસ આવ્યો આ લોસ ને કહેવાય એબનોર્મલ લોસ બરાબર છે 0.5 ટન ઓઇલ વિલ બી મેન્યુફેક્ચર હવે નોટ નેસેસરી કે ભાઈ ઓનરે જે એસ્ટાબ્લિશ કર્યું હોય એટલો જ લોસ થાય લોસ માઇટ બી અ મોર ધેન એસ્ટિમેટેડ માઇટ બી અ લેસ ધેન એસ્ટિમેટેડ ધારો કે આપણે 50% લોસ એસ્ટિમેટ કર્યો હાફ ટન ઓઇલ મેન્યુફેક્ચર પાસે એવું એસ્ટિમેટ કર્યું છે કે કોઈ ફાઈલ એક્ચ્યુઅલ પ્રોડક્શન થયું સપોઝ .6 ટન બરાબર છે એક્ચ્યુઅલ પ્રોડક્શન થયું .6 ટન હવે .6 ટન નો પ્રોડક્શન સી વિમેન a loss of half ton. એને બદલે લોસ કેટલો થયો ઓછો થયો .4 ટન નો તો આપણું એક્સપેક્ટેશન હતું પ્રોડક્શન કે હાફ ટન ઓઇલ વિલ બી મેન્યુફેક્ચર .5 ટન ઓઇલ વિલ બી મેન્યુફેક્ચર બટ એક્ચ્યુઅલ મેન્યુફેક્ચરિંગ કેટલું થયું .6 ટન તો .1 ટન ઇઝ મેન્યુફેક્ચર મોર એને આપણે શું કહેશું એબનોર્મલ ગેઇન ઇટ મીન્સ ધેટ ઇફ એક્ચ્યુઅલ લોસ ઇઝ લેસ ધેન એક્સપેક્ટેડ લોસ ધેન ડિફરન્સ ઇઝ ટ્રીટેડ એઝ એન એબનોર્મલ ગેઇન પણ હવે ધારો કે આના કરતા ધંધા ઉલટી થઈ
Actual production 0.45 tons. Actual production is 0.45 tons. So, we have to guarantee that we have expected ghanta loss. Actual production is less than estimated production. So, when your actual loss is more than expected loss, difference is treated as an abnormal loss. If actual loss is less than estimated loss, then difference is treated as an abnormal gain. Brother, she, Taki Masu, clear, hai. Introduction. Process costing. Introduction. Write down introduction number 4. In certain industries, only one type of product is manufactured. Full stop. Unit of output are homogeneous. All such goods can be measured by one common unit. Full stop. For such type of production, comma, business unit can adopt unit costing method. Full stop. But in certain industry, raw material introduced in manufacturing process passes through different stages.
and each state, can be separately identified, Full stop. After passing through many such stages, comma, raw material is converted into a finished product. Full stop. Each such stage, is known as process. Full stop. When manufacturing of a product, passes through more than one repetitive process, comma, then to calculate cost per unit for each process, again comma, process costing system is implemented, Chalo, paragraph. Production of first process becomes raw material for next process. Full stop. Thus, the finished goods of a process is raw material for next process. Full stop. In each process, expenses for material
end overhead are incurred which are debited to relevant process. Chalo, now give me characteristics of process costing. Number one, when manufacturing of a product passes through different stages or processes, comma, then only this system is adopted. Number two, finished top of one process becomes raw material for next process. Number three, expenses of each process are separate. So they are debited to respective process account. Then number four, normal loss for each process is predetermined, on the basis of past experience. So we can ascertain abnormal loss or gain of the process. Number five, unit cost for each process can be determined. So cost control will become easy.
અને લાસ્ટ વન નોર્મલી પ્રોસેસ વાઇઝ મેન્યુફેક્ચરિંગ ઇઝ કન્ટિન્યુઅસ એન્ડ સો પ્રોડક્શન can be continued without interruption, without interruption. ચાલો આપણા કેરેક્ટરિસ્ટિક્સ છે એ enough છે.